ना इलाज है ना दवाई है, ना इलाज है ना दवाई है, ये इश्क तेरे टक्कर की बीमारी आई है। जोशी सर ना जोक्स मा चालो कोरोना ना कहर मा हसवा माटे आज आपणे कई नवा जोक साथे आनंद करिए। शुरुआत करिए एक शायरी थी, अर्ज किया है, अर्ज किया है क्या करे कहां जाए, क्या करे कहां जाए, यह तो जिंदगी भर का रोना है। घर में बैठी शेरनी और बाहर को रोना है। भाई बाहर निकलता नहीं हो भाई, भूखा गाड़ी नाखे अहीं घर में शेरनी छे ने बाहर कोरोना छे। भाई इने आपणो मरो थयो छे ने पुरुषो नो तब दबाटी बोले छे। भाई अत्यारे एक वस्तु याद राखी लेजो, गमे एवा जन्माक्षर मेळव्या होय के न मेळव्या होय, जेने आ कोरोना मां घरे बैठा अत्यारे जेनो घर संसार सारो चाल्यो छे ने एने आखी जिंदगी वांधो नहीं आवे। हुं तो कहुं सात जन्म सुधी वांधो नहीं आवे, कारण के कुंडली मेळवानी जरूर नथी। आ अत्यारना जे कोरोनाना कपडा दिवसो छे ने ए मळी जाय ने એટલે બસ છે। ભાઈ હવે વાત કરી પતિ પત્ની ની, તો અહીંયાથી ને શરૂઆત કરી કે કોરોના ના કહેર માં આપણે ઘર માં જ ઘણા બધા જોક્સ મળે છે। તો એક પત્ની છે ને બહુ જ ગુસ્સે થઈ ગઈ, ભાઈ ઝઘડો થઈ ગયો બે ને પતિ પત્ની ને, એવો ઝઘડો થઈ ગયો, એવો ઝઘડો થઈ ગયો, દાજ માં દાજ મોલી દાજુ ચડાવી બોલી, એ કે તમારા કરતા તો છે ને કોક મારા છે ને રાક્ષસ આરે લગ્ન કહેવત ને તો સારું હતું, તમારા કરતા કે સારું પાત્ર હું થતી ગયા રાક્ષસ થી। તો ઓલો પાછો નિમાળો થઈને ધીમે થી બોલ્યો, એ કે છે ને સગા સગમ લગ્ન ન થાય ને નક તો થઈ જતા આવું છે। એક પતિ છે ને નિમાણો થઈને બેઠો હતો, એકદમ નિમાણો આવો રોવા જેવો, તો ઓલી પત્ની કે શું છે પણ તમને તકલીફ શું છે, તમે કયો તો ખબર પડે ને શું તમને પેટમાં દુખે છે, તો કે કઈ નહીં કે મજાક મજાકમાં કે સાડીને કીધું હતું કે આધી સાલી ઘરવાલી હોતી હે, તો હવે એ છે ને કે પ્રોપર્ટી ભાગ માંગે છે, કે માં એક હપ્તા કરીને લોન કરીને મકાન કર્યું, હવે કે મો ભાગ માંગે છે, હવે દાવો કરે કે જો તમે એમ અડધી કરવાની કે લાવો એ કે બોલો આવું છે। અત્યારે મજાકમાં ધ્યાન રાખજો ભાઈ, એક પત્નીએ કીધું એને પતિને, એ કે તમે મને જોવા આવ્યા હતા ત્યારે તમને યાદ છે મેં ઓલી પેલી સાડી પહેરી હતી ગુલાબી કલરની, તો પતિએ ધીમે થી કીધું, હિંમત કરીને કહી તો દીધું કે ના, તો ઓલી કે તમે પ્રેમ જ નથી કરતા, બોલો તમે મને જો પ્રેમ કરતા હોય ને તો તમે મને પહેલી વખત જોઈ ને મને કોઈ ભૂલ્યા ન હોય તો એને પ્રેમ કહેવાય, તો ઓલો કે એવું નથી ગાંડી, હું તને પ્રેમ કરું જ છું, પણ કોઈ માણસ આપઘાત કરવા જાતો હોય તો એ ડેમો ટ્રેન હળવદ મોરબી છે કે રાજકોટ મોરબી છે જોયો બેસે, ગમે એ ડેમો ટ્રેન હોય એને તો આપઘાત જ કરવાનો છે। હા ભાઈ એવું છે, લગ્નની વાત કરી હજી એક વાત કરી લઈ, ભગવાનને હું એક વાત કરવા માંગુ છું, ભગવાનને એક છે ને બધા પુરુષો વતી એક કહું છું કે જો જયારે ટ્રેનમાં બેસવા ગયો ત્યારે ભગવાને છે ને સાવચેત કરી દીધો, બેસવા જતો હતો ને ત્યાં કે ઉતરી જા ઉતરી જા ઉતરી જા, ઉતારી દીધો અને ખરેખર ટ્રેનમાં છે ને અકસ્માત થયો, પ્લેનમાં ચડવા જતો હતો ને તો પ્લેનમાં હજી આમ ટિકિટ લેવાનો વિચાર કરતો હતો ને ત્યાં રાતે સ્વપ્નમાં આવીને કહી દીધો, ન જતો ન જતો ન જતો, ઉતરી જા ઉતરી જા ઉતરી જા, પણ ભગવાનને એક ફરિયાદ છે કે જયારે છે ને હું ઘોડી ઉપર બેસવા જતો હતો ને અને તમને અહીંયા પગે લાગવા આવ્યો હતો કે નહીં ચોકમાં, તો એ ભગવાને એક વખત એમ આવ્યું સપનામાં આવીને ન કીધું કે ઉતરી જા ઉતરી જા ઉતરી જા, ભાઈ મોટા મોટો અકસ્માતમાં તમે મને ભાગ લેવડાવ્યો, આ એક ફરિયાદ બધા પુરુષો હતી છે ભાઈ, એટલે આવું છે ભાઈ, લગ્નમાં તો બંગડીના ગોબા જેને જેને લાગ્યા છે ને એને જ ખબર છે ભાઈ, એ જે ગોબા છે ને ઉપડતા નથી। એક પત્ની તો વાત કરતી હતી કે પતિ બધા કેવા સારા બિચારા હોય છે, તો વળી પાછી બીજી સલાહ આપે, બેનપણી હોય ને પાછી સલાહ આપે કે કોઈ પતિ બિચારા સારા નથી હોતા, એને ટીપી ટીપી ની જે સારા કરવા પડે, બોલો વાસણની જેમ ટીપે અમુક ભાઈ ભાઈ ભૂકા કાઢી નાખે છે આ પત્ની છે, એ કે તો ફોન કરી લીધો એને પતિને, ક્યાં છો એ કે ખબર નથી પડતી ને આમને તેમને, બોલો કે ઓફિસ જ છું પણ એ કે શું તું આમ કરીને ફોન કરે, તો વાંધો નહીં કે આપણે ગામની ઓલી વાંદરી ભાઈ ગઈ એટલે મને બીક લઈ ગઈ એટલે તમને ફોન કર્યો, તમે નથી ને બોલો એમને મુદ્રા લઈ લઈએ, બોલો એમને વગર વાંકે એમને ઉપાડી લઈએ ભાઈ, આવું છે પતિ પત્ની નું, પણ પતિ પત્ની નું જીવન એવું જ છે ભાઈ, આવી રીતના રોજ બચ બચ એકાદી વખત તો છે ને ઝઘડો થાય જ, આપણને એકાદી વખત તો એમ થાય જ કે જાણે રણ મેદાન માં નથી આમ, જેને પણ ઘરની અંદર રણ મેદાન ચાલુ થઈ જાય ભાઈ, એ રણચંડી બને અને આ બાજુ ઓલો નિમાણો થઈને પડ્યો હોય ઊંધે કાન,
સાલું બાલું ન દે તો કઈ નઈ, પણ નિમાણો થઈને પડ્યો હોય પછી વળી પાછી ઈ નહીં આવે કર્યો હું, એટલે ગમે એવી હોય પણ તોય દુર્ગા માતા રણચંડી હોય તો ભાઈ એને કોઈ ન લાગે હો. એટલે લગ્ન કરજો એકવાર અનુભવ કરજો ખરા. આ તમને છે ને ખાલી હસાવા માટેની વાત છે. ભાઈ આ કોરોના નો કહે છે, પતિ પત્ની ના તો જોક્સ છે, પણ વચ્ચે કોઈ વાત યાદ આવી તો કહી દઉં કે છે ને આપણે જયારે લોકડાઉન થયું હતું ત્યારે મોટા પગને ખબર છે કે શું પરિસ્થિતિ હતી. એમાં ભાઈ બંધાણીઓની તો ખૂબ પરિસ્થિતિ વિકટ હતી હો. અમુક કે તો પેટીયું પેટીયું પેક કરી લીધી હતી, કાચી પાતરી કિમા મૂકવા. એમાં ભાઈ હવે એક ગુજરાતી પ્રોડ્યુસર પૈસાદાર પાર્ટી કાજોલ ને ફોન કર્યો. હવે કાજોલ ને ફોન કર્યો, કાજોલ ને તો છે ને આમ એમ થયું કે વાહ ગુજરાતી ફિલ્મોમાં મને લેવાનું લાગે છે પ્રોડ્યુસર. એને પ્રોડ્યુસરે ફોન કરીને કાજલ ને કે અજય દેવગન છે ઘરે? કે કા? કે મારે વિમલ ના પેકેટ જોતા હતા, જો ને પૈડા હોય તો મારે ખાવાય. બોલો આવી પરિસ્થિતિ હતી હો ભાઈ કોરોનાના કહેરમાં. હવે કોરોનાની જ વાત છે, તે કોરોનામાં છે ને આપણે નાના હતા ને તો એ કોરોનાની વાત લગતી અત્યારે બંધ બેસતી આપણે એક રમત રમતા થપ્પો. થપ્પો એટલે શું? આપણે બહાર નીકળતા, જે બહાર નીકળે એનો થપ્પો થઈ જાય. તો અત્યારે ભાઈ થપ્પો નથી રમતા ને છોકરા, એટલે કોરોના થપ્પો રમવા આવ્યો છે. કોરોના છે ને દાવ દે છે, જે બારે નીકળશો ને એનો થપ્પો કરી લેશે કોરોના. એટલે ભાઈ બારે નીકળતા નહીં. હવે આ કોરોનાના કહેરમાં તો બારે નીકળવું નહીં તો ક્યાં જવાનું? ઘરમાં રહેવાનું ભાઈ. હવે ઘરમાં રહ્યો એટલે ખબર જ છે કોણ હોય. હા, જગદંબા, જોગમાયા, માં જોગિની, માં શક્તિ. ભૂક્કા કાઢી નાખ્યો, બંગડીના ગોબા વાળીની વાત કરું છું માતાઓની. એટલે એ જે બધી માતાઓ છે એમાં એક પતિ છે ને બહુ જ કંટાળી ગયો હતો. કંટાળી ગયો ને તે બકબક ચાલુ થઈ ગયું એનું. કોરોનામાં એક તો ઘરે જ હતો અને એનું બકબક ચાલુ થઈ ગયું તો શું કહે ખબર છે? હે કે દેવી આવી, દેવી બધાને મળે એ કે. તો ઓલીને તેમ છું મારા વખાણ કરે. હે કે હું એટલી બધી સારી છું એ કે? તે બધાને તમે એમ કહો છો બધાને મળવી જોઈએ મારા જેવી પત્ની. ઓલો ક્યાં? હવે સારીની વાત શું કરે છે કે? શું કે દુનિયા આખી દુઃખી થવાનો ટેકો મેં એકલાય થોડો લીધો? આખી દુનિયા ભોગવી કે હું એકલો હું કામ ભોગવું કે? તું એટલી સારી નથી એટલું સમજી જાય. હવે છેલ્લે વાત કરીએ તો વિરોધ એનો જ થાય છે સાહેબ જે સફળ થાય છે. બાકી તમે ચંપલ પહેરી રખડતા હોય ને, ગંજી પહેરી રખડતા હોય, ક્યારે શેરીમાં નીકળજો, કોઈ સામુય નહીં જાવ, ક્યાંક સાયકલ લઈને જાજો, હવા વિનાની કોઈ ઉભું નહીં રહે, શું કામ ખબર પડશે. પણ કોનો વિરોધ થાય, તમે સફળ થાવ, તમે આગળ વધો, કદાચ તમે ફોર્ચ્યુનર ચાર બંગડી વાળી લઈને નીકળજો ને તરત પાછળથી છે ને ચાલુ થઈ જશે, જોજો સીસીટીવી કેમેરા, તરત વાતો ચાલુ થઈ જશે, આ જો આવી છે, આ જો આવો છે. એટલે તમે કોઈ એવી નિંદાથી ગભરાશો નહીં. જો આગળ વધવું હોય ને તો નિંદાઓને બાજુમાં મૂકો અને ત્યારે તમારા હરીફો છે ને તમારો ત્યારે થાય કે જયારે તમારી માર્કેટ આવે છે. એટલે તમારે વિરોધ થી ગભરાવું નહીં, જેટલો વિરોધ વધશે ને એટલા તમે આગળ વધશો. ચાલો આવી જ રીતના જોશી સર ના જોક્સ સાંભળવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આવજો, ફરી મળીશું જોશી સર ના જોક્સ.